લોકડાઉન વચ્ચે ધાનેરા તાલુકાના વાલેર ગામે પણ દર મહિનાની અજવાળી પાંચમના દિવસે વાલેર સુંદરપુરી ધામમાં મેળો ભરાય છે. બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અનેક ગામોમાંથી ભક્તો પગપાળા કે વાહનો દ્વારા સુંદરપુરી ભગવાનના દર્શન માટે આવી પહોંચતા હોય છે. જોકે આ પાંચમના દિવસે મંદિરના કપાટ ભક્તો માટે બંધ રહેશે. કોરોના વાયરસનો ફેલાવો ન થાય અને લોકો ઘરની બહાર ન નીકળે તે માટે સમગ્ર ભારત આગામી 21 દિવસ માટે લોકડાઉન કરાયું છે. વાલેર ગામે ભરાતા પાંચમના મેળામાં કોઈ ભક્ત ન આવે તે માટે વાલેર ધામના મહંત સુખદેવપુરી મહારાજે પોતાના ઘરે જ પ્રસાદ કરવાનું જણાવ્યું છે. ધાનેરા સંવાદદાતાએ મહંત સુખદેવપુરી મહારાજ સાથે મુલાકાત કરી હતી અને મંદિરના મહંતે પણ આ પાંચમે દેશની રક્ષા માટે સૌ પ્રાર્થના કરે અને પોતાના ઘરે જ રહે, સાથે સાથે સરકારની દરેક સૂચનાનું પાલન કરે તેવી પ્રાર્થના એક સંત દ્વારા લોકોને કરાઈ છે. મો ભરાતા દર મહિનાની શુદ્ધ પાંચમના મેળો જે ભરાય છે તે આ વખતે કોરોના વાયરસની મારામારીમાં ચૈત્ર શુદ્ધ પાંચમ ને રવિવાર તારીખ 29/3/2020 રોજ મેળો મોખૂબ બંધ રાખેલ છે, તો ખાસ ભાવિ ભક્તોને આ વાતની નોંધ લેવી. તેમાં શીતોળા ધોરાનો પણ સમાવેશ થાય છે. તે જે સરકારશ્રીના નિયમ મુજબ કલમ 144 ધારા હેઠળ પાલન કરવાનું છે, તો સર્વ ભાવિક ભક્તોને ઘેર બેઠા શ્રદ્ધાપૂર્વક સાકર શરીફળ કરીને પરમાત્મા ભોળાનાથને પ્રાર્થના કરવી કે સમસ્ત ભારતવાસીઓને રોગ મુક્ત બનાવે. અને મારી પણ શ્રી સુંદરપુરીજી મહારાજને વિનંતી કે આપ સૌને રોગ મુક્ત રાખે, સ્વસ્થ રાખે એવી મારી પણ પ્રાર્થના. પહેલું સુખ નિરોગી કાયા, આપણે તંદુરસ્ત હોઈએ તો ફરીથી કામ ધંધો કરીશું, કમાઈશું અને આવા કપરા સમયની અંદર તમામ પક્ષા પક્ષી તમામ સમાજના ભાવ ભેદ ભૂલીને તમામ ભારતવાસીઓને સરકારશ્રીના નિયમોનું પાલન કરવું, સરકારી તંત્ર અને મીડિયાને મદદરૂપ બનવું અને પાછી વ્યાધિ વ્યાધિ ઉપાધિથી બચવા માટે ખાસ નોંધ. હું એક સાધુ તરીકે આપને અપીલ કરું છું કે એક પૈસાથી નથી જીતાતું, પણ પૈસાની સાથે સાથે પુણ્ય હોય, પુણ્ય પ્રભુ પાધરા, પુણ્ય અને એક શિક્ષણ, શિક્ષણની સાથે સંસ્કાર, આ ચારે વાતનું જોડું હશે તો અને વડીલોની આજ્ઞાનું પાલન કરશો તો આપને પરમાત્મા વિજય બનાવશે. બોલો શ્રી સુંદરપુરી મહારાજની જય હો. મન શ્રી સુખદેવપુરી ગુરુ ડુંગરપુરીજી મહારાજ તથા કારબારી મહેન્દ્રપુરી ગુરુ સુખદેવપુરી તથા સમસ્ત વાલે ગ્રામજનો અગ્રણીય આગેવન અને સરપંચશ્રીના આદેશથી આ પાંચમનો મેળો બંધ રાખેલ છે. જય સુંદરપુરીજી.